હું છું આરજે ઉર્વશી અને જલસો જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી મ્યુઝિક એપ્લિકેશન છે એના પર તમને રોજ કંઈક નવી વાતો સાથે નવી વ્યક્તિઓ સાથે મળતી રહેતી હોઉં છું. પર્યુષણ છે અને અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં વાત કરવા માટે એવી વ્યક્તિ હાજર છે કે જે આના વિશે વાત કરવા માટે સૌથી યોગ્ય છે. કુમારપાળ દેસાઈ છે અત્યારે મારી સાથે અને પર્યુષણ વિશે મને પર્સનલી એટલી બધી જાણકારી નથી સર, એટલે મારે ખાસ જાણવું છે જે પણ જૈન ભાવકો અમને અત્યારે જોઈ રહ્યા છે એ લોકો માટે. અને ઘણા બધા મિથ હોય છે, ઘણી બધી વાતો એવી હોય છે કે જે ખબર નથી હોતી, તો આપ જો થોડી મિથ દૂર કરી શકો, સાચી વાતો જણાવી શકો. સૌથી પહેલા તો પર્યુષણ શબ્દનો અર્થ શું અને એનું જૈન ધર્મમાં મહત્વ કેટલું? પર્યુષણને જૈન ધર્મમાં પર્વાધિરાજ કહેવામાં આવે છે. આપણે ત્યાં પર્વો ઘણા હોય છે, જુદા જુદા પર્વો જુદી જુદી રીતે ચાલતા હોય છે. કેટલાક તહેવારો હોય છે, કોઈ વ્યક્તિની જન્મ જયંતિ એવી રીતે ઉજવાતા હોય છે. કેટલાક પર્વો એવા હોય છે કે જે અમુક પ્રયોજનથી થતા હોય છે, જેમ કે ગૌરી વ્રત હોય કે શીતળા સાતમ હોય, તો આ બધામાં એક અમુક પ્રયોજન હોય છે. આ પર્વાધિરાજ પર્યુષણની વિશેષતા એ છે કે એને કોઈ પ્રયોજન હોતું નથી. એનું કારણ એ છે કે વ્યક્તિના ત્રણ પાસા છે, એક એનું શરીર, બીજું એનું મન અને ત્રીજું એનું આત્મા. આમાં તપશ્ચર્યાથી શરીરની કોઈ વાત રહેતી નથી, એકાગ્રતા, ધાર્મિક ક્રિયાઓ, પ્રતિક્રમણ આ બધાને કારણે એની મનની એકાગ્રતા સધાય છે. અને એ રીતે માણસ પોતાના શરીર અને મનથી પાર જઈ અને પોતાના આત્મા સુધી પહોંચે એનું પર્વ છે. એટલે પર્યુષણને આપણે એક અર્થમાં એમ કહી શકીએ કે આ આપણા આત્માની દિવાળી છે. જેમ દિવાળીના સમયે લોકો પોતાના નફા તોટાનો વિચાર કરે, કેટલું કમાયા કેટલું ગુમાવ્યા એ વિચાર કરે, તો આ દિવાળી એ અંતરની દિવાળી છે, ભીતરની દિવાળી છે, કે જ્યારે વ્યક્તિ વિચાર કરે કે ગયા પર્યુષણમાં હું જે હતો, જેવો હતો, મારામાં જે કોઈ ક્રોધ, કામ, લોભ, મોહ, માયા હતા એ કેટલા દૂર થયા એનો વિચાર કરે. એટલે આ આખું એક આંતરિક પર્વ છે, એને બાહ્ય સાથે કોઈ સંબંધ નથી, એ વ્યક્તિ સાથે જોડાયેલું છે. અને વ્યક્તિ પોતે પોતાના ભીતરમાં જાય, પોતાની અંદર જાય અને પોતાના આત્માની ખોજ કરે એનું આ પર્વ છે. હવે પ્રતિક્રમણમાં ઉપવાસનું બહુ મહત્વ હોય. જૈન ધર્મ આખે આખો એવો ધર્મ છે કે ઘણા બધા ઉપવાસો મહિનાના વર્ષના એમાં થતા હોય છે. પ્રતિક્રમણના ઉપવાસનું શું મહત્વ છે? ખાસ જે પર્યુષણમાં જે ઉપવાસ કરવામાં આવે છે એમાં મૂળ વસ્તુ એ છે કે ઉપ એટલે આત્મા અને વાસ એટલે વસવું. આજે મારે ઉપવાસ છે એટલે મારે ભોજન લેવાનું નથી, એટલે મારે વ્યવહારિક કામો કરવાના નથી, એટલે મારે કમાવાની દોડધામ ઓછી કરવાની છે. એટલે જો ઉપ એટલે આત્મા અને એની પાસે વસવું હોય તો તમારે બહારના દ્વાર બધા બંધ કરી દેવા જોઈએ. તમારું ભીતરનું દ્વાર ખોલવા માટે આ ઉપવાસ છે. ઉપવાસને કેટલાક લોકો એમ માને છે કે આ સમયે જમવાનું હોતું નથી, ભોજન હોતું નથી, પણ ભોજન ન કરવું એ તો માત્ર લાગણ કહેવાય. ઉપવાસનો અર્થ એ છે કે આજે મેં બહારના બધા બારી બારણા બંધ કર્યા અને હું મારા આત્મા સાથે વાત કરું, મારા આત્માએ કેટલો વિકાસ કર્યો, એમાં કેટલી ઉર્ધ્વતા આવી, મારા જે દુર્ગુણ હતા કેટલા ઓછા થયા, મારામાં જે ઈર્ષાનું તત્વ હતું, દ્વેષનું તત્વ હતું, મોહનું તત્વ હતું, માયાનું તત્વ હતું, ઈર્ષ્યાનું તત્વ હતું, તૃષ્ણાનું તત્વ હતું, આ બધા કેટલા ઓછા થયા અને મારા હૃદયમાંથી, હૃદયના આકાશમાંથી આવા વાદળો કેટલા ઓછા થયા અને મારું આકાશ ક્યારે નિરભ્ર બને એ એની પાછળની ભાવના છે. બરાબર છે. અને પર્યુષણમાં ખાસ એક શબ્દ અમને સાંભળવા મળે કે પ્રતિક્રમણ કરવા જવાનું છે, પ્રતિક્રમણ છે, તો આ શબ્દ અને એની પાછળની ભાવના શું છે? પ્રતિક્રમણ ને બહુ સરળ શબ્દમાં સમજાવીએ તો એમ કહેવાય કે પાછા હટવું, પાછા જવું. અચ્છા, આ પ્રતિક્રમણ ચાર પ્રકારના હોય છે. કેટલાક પ્રતિક્રમણ એ દૈનિક પ્રતિક્રમણ હોય છે કે રોજ તમે સાંજે એક પ્રતિક્રમણ કરો. કેટલાક ચાતુર્માસિક પ્રતિક્રમણ હોય છે, કેટલાક પર્યુષણ દરમિયાન થતા પ્રતિક્રમણ હોય છે, અને એક સૌથી મોટું પ્રતિક્રમણ એ સંવત્સરીના દિવસે થાય છે. પ્રતિક્રમણથી માણસ પોતાના પાપોની આલોચના કરે છે. આ દિવસભરમાં જે કંઈ મેં કર્યું એનું હું ચિંતન કરું છું, એના વિશે વિચાર કરું છું, અને ત્યાં હું જોઉં છું કે મારાથી કેટલા ખોટા કામ થયા. પ્રતિક્રમણ એ મન, વચન અને કાયાની શુદ્ધિ માટે છે. અને ત્યારે હું એ વિચાર કરું કે આ પ્રતિક્રમણથી મારા જીવનમાં જે ગઈકાલે ભૂલ થઈ હતી એ આજે ભૂલ ન થવી જોઈએ. જે ગઈકાલે મારાથી એક વિકાર આવ્યો અને હું ખોટે રસ્તે ચાલ્યો ગયો, હવે મારે સંકલ્પ કરવો જોઈએ પ્રતિક્રમણથી કે આને. એટલે દોષોને ધોવાની પ્રક્રિયા એને તમે પ્રતિક્રમણ કહી શકો.
અને આ દિવસોમાં જ ખાસ લીલોતરી ત્યાગ કરવામાં આવે છે, તો એની પાછળના કોઈ રીઝન? જૈન ધર્મ છે ને એ માને છે કે જેવો અન્ન છે એવું ઉડકાર છે. તમારું અન્ન છે એ જ તમારા મનને ઘડે છે અને એ જ તમારા શરીરને તૈયાર કરે છે. એટલે જૈન ધર્મે આહાર વિશે એક બહુ મોટી અને ઊંડી વિચારણા કરી છે કે માણસે કેવો આહાર લેવો જોઈએ કે જેમાં ઓછામાં ઓછી હિંસા હોય અને વધારે તો તામસી મૃત્યુથી દૂર જઈ શકાય. ઓકે, એટલે આ આહારની જે કંઈની કલ્પના છે, માં પહેલાં માંસાહાર ન કરવો, એટલે કે કોઈ પ્રાણીઓને મારવા નહીં, એ પછી ધીરે ધીરે શાકભાજીનો પણ ત્યાગ, કે એની અંદર જે નાના નાના જીવો છે એની પણ હત્યા ન કરવી, એટલે સંપૂર્ણ અહિંસક જીવનનો આદર્શ એ આની પાછળ રહેલો છે. અને આ આઠ દિવસો જે ખરા, આઠે આઠ દિવસોને ખૂબ મોટો ઉત્સવ છે, આપે જણાવ્યું, કયા કયા નિયમો છે જે એકદમ બાઉન્ડ છે કે આનું તો પાલન કરવું જોઈએ? આઠ દિવસોમાં એને એમ કહેવામાં આવે છે કે અમુક નિયમોનું પાલન કરવું, એમાં પ્રતિક્રમણ કરવું, એમાં તીર્થાટન કરવું એટલે કે તીર્થોએ જવું, ચૈત્ય પરિપાટી એટલે જુદા જુદા દેરાસરોના દર્શન કરવા, એમાં દાનની ગંગા વહેવડાવી, અનુકંપા દાન કરવું, આ બધા એક શ્રાવકના એટલે કે ગૃહસ્થના કર્તવ્ય તરીકે એને બતાવે છે. મુખ્ય વાત આ છે કે પ્રતિક્રમણની જે ટોચ છે એનું જે શિખર છે એ છે ક્ષમાપના, જેને આપ જાણો છો સ્વાભાવિક રીતે આપણે મિચ્છામી દુક્કડમ એવા શબ્દો સાંભળતા હોય. આ મિચ્છામી દુક્કડમ, હું મારા દુષ્કૃત્યની ક્ષમા માગું છું. માણસ આ ક્ષમા જ્યારે માગે ત્યારે સૌથી મોટી વાત એ છે કે સામી વ્યક્તિ અમીર છે, ગરીબ છે, પોતાનાથી ઊંચો છે, નીચો છે, સમર્થ છે, નબળો છે, આવું કશું જોવાનું હતું. મારા હૃદયમાં જે ભૂલ થઈ અને જે એ ભૂલને મારે કેવી રીતે એનો એકરાર કરવો. કેટલાક ધર્મો એમ કહે છે કે ભૂલનો એકરાર કરવા માટે તમે ભગવાન પાસે જાઓ અને તમારો દોષ કહો. પણ બને એવું કે જેની જેને મેં હૃદય ડૂબ્યું છે એને તો એનો ખ્યાલ જ ના આવે કે મેં એની સાથે આવું કર્યું છે. કોઈ એમ કહે કે તમારા ગુરુ પાસે જઈને ગાઓ તો પણ એને ખ્યાલ ના આવે. જ્યારે અહીંયા પ્રતિક્રમણમાં કહ્યું છે કે તમે જેને દુઃખ પહોંચાડ્યું છે, તમે જેના તમારે કારણે જેના મનમાં ગ્લાની થઈ છે, એવી વ્યક્તિ પાસે જાઓ, એ નાની હોય, મોટી હોય, ગરીબ હોય, અમીર હોય, એવો કોઈ ભેદ નથી, એની પાસે જઈને એને કહો કે મારી પેલી ભૂલ થયેલી એ બદલ હું તારી ક્ષમા માગું છું. અને એકવાર તમે સામી વ્યક્તિની ક્ષમા માગો ત્યારે તમારા મનમાંથી એના મનમાંથી તમારા વિશેનો કેટલો દ્વેષ ચાલ્યો જશે, કેટલો ડંખ ચાલ્યો જશે, અને પ્રતિક્રમણથી જે તમે હૃદયને જોયું અને ક્ષમાપનાથી જે તમે હૃદયને શુદ્ધ કર્યું, એટલે ક્ષમા એને મોક્ષનો દરવાજો એ માટે કહેવામાં આવે છે કે માણસ જેમ જેમ ક્ષમાના માર્ગે જતો જાય, જેમ જેમ પોતે કોઈને પણ નાનામાં નાના માણસને ડૂબ્યો હોય તો એની માફી માગે તો એના હૃદયમાં એક આનંદ આવે છે. મહાવીર સ્વામી ભગવાન ને એમના શિષ્ય ગૌતમ ગણધર વારંવાર પૂછે છે કે પ્રભુ તમે આ ક્ષમાની વાત કેમ વારંવાર કરો છો, એનાથી શું પ્રાપ્ત થાય છે? ત્યારે મહાવીર સ્વામી ઉત્તર આપે છે, આ ક્ષમાથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. એટલે જીવનમાં પ્રસન્નતા રહે, આપણા ભીતરમાં પ્રસન્નતા હોય તો જ જગતમાં પ્રસન્નતા આવે, એ વસ્તુ અહીંથી પ્રાપ્ત થશે. અચ્છા, હવે જૈન ધર્મ અને હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ ત્રણેય ભારતની અંદર ઉદ્ભવેલા અને ફેલાયેલા ધર્મો છે. જૈન ધર્મની ઉત્પત્તિનો કાળ ક્રમ ને એના વિકાસ વિશે જો થોડી માહિતી તમે આપો. જૈન ધર્મની ઉત્પત્તિનો કાળ તો એમાં અનાદિ કહેવામાં આવે છે, એનો કોઈ એનો એક આરંભ ક્યાંય છે જ નહીં. અચ્છા, પણ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર એ ભગવાન ઋષભદેવ છે. એ હજારો વર્ષ પહેલા થયા, જેમણે આ સમાજને વ્યવસ્થા આપી, જેમણે અસી મસી અને કૃષિ એટલે જે સમાજને શસ્ત્રનો ઉપયોગ કરતા, સમાજને લખવાનો ઉપયોગ કરતા અને સમાજને કૃષિ કરતા શીખ્યું. એ ઋષભદેવ રાજા હતા, એમનું સામ્રાજ્ય હતું, પણ એમણે એક સમયે પોતાનું સમગ્ર રાજ્ય છોડી અને ત્યાગ કર્યો. કદાચ જગતમાં આ ત્યાગ બહુ વિરલ એ માટે હતો કે એમનો જે ત્યાગ હતો ત્યારે બીજા લોકો જે ત્યાગ કરતા એ લોકો પોતાના આશ્રમમાં રહેતા, પોતાના સગાઓની પાસે રહેતા. જ્યારે અહીંયા જે ત્યાગ કર્યો એ એવો ત્યાગ હતો કે ન માથા ઉપર છત્ર, પોતે મહાન રાજવી હતા છતાં એ છોડી દીધું, ન શરીર પર અલંકાર કે સુંદર વસ્ત્રો, ન પગમાં કોઈ પગરખા, અને એમને એમ લીધા કશા જ વગર એ પોતે ચાલી નીકળ્યા. એનો અર્થ એ છે કે ખરો ત્યાગ એ છે કે જ્યારે તમારે સત્ય બોલવું પડે અને તમારે સત્ય બોલવું હોય તો બીજાના ઉપર ઓછામાં ઓછા નિર્ભર રહેવું પડે, એ ત્યાગ ભગવાન ઋષભદેવે જગતને સૌ પ્રથમ આપ્યો.
દરેક તીર્થંકરની વાતો જે પણ હોય એમાં ત્યાગ વિશે ખૂબ વાતો આવે. મહાવીર સ્વામીએ પણ ઘર ત્યજ્યું છે, તમે જેમ કહ્યું એમ પ્રથમ તીર્થંકરે પણ એવું જ કર્યું હતું. જૈન ધર્મનો જે મુખ્ય પાયો છે એ છે જૈન ધર્મમાં વૈરાગ્ય ઉપર એક ભાર મુકાયો છે. એનું કારણ એ છે કે એ સંસારની અવહેલના નથી કરતો, સંસાર તરફ ફિટકા નથી વરસાવતો, એના તરફ એને ધૃણા નથી. પણ આ આપણા જીવનથી એક બીજું મોટું જીવન છે, આપણા જીવનથી એક ઊંચું આધ્યાત્મિક જીવન છે. અને આધ્યાત્મિક જીવન જ્યાં તમે તપશ્ચર્યા કરો, જ્યાં તમારા ચિત્તની શાંતિ હોય, જ્યાં તમારા મનની શાંતિ હોય, જ્યાં તમે એક પરમ મોક્ષ સુધી પહોંચી શકતા હો, એ ભાવ એ જૈન ધર્મમાં છે. અને માટે એ ત્યાગ છે. એ ત્યાગ વસ્તુનો નથી કરવાનો, કે એમ કહે છે કે આસક્તિનો ત્યાગ કરો. મારી પાસે જે પૈસા હોય એની જે સતત મને આસક્તિ રહે છે, સત્તા હોય એની સતત આસક્તિ રહે છે, એને કારણે હું દુઃખી થતો હોઉં, એને કારણે હું વ્યથા પામતો હોઉં, એને ત્યાગ કરવાનું એ જૈન ધર્મનો ઉપદેશ છે. અને એક નામ જે નોન જૈન લોકો છે એ લોકો સાંભળતા હોય તો એમને નવાઈ લાગે કે 24 તીર્થંકરો છે, પણ એક પદ્માવતી દેવી વિશે ઘણું સાંભળવામાં આવે, તો એ કોણ હતા, એ કઈ રીતે જૈન ધર્મમાં આવ્યા થી લઈને એમની વાત કે વાર્તા જો કહી શકો. આ જે તીર્થંકર છે ને એ કશું આપતા નથી. જેમ બીજા ધર્મોમાં આપણે જોઈએ તો ઈશ્વર આપણને કશુંક આપે છે, તીર્થંકર માત્ર તમને પ્રકાશ આપે છે. કારણ કે જો કોઈ પણ પ્રયોજન હોય, તમે પ્રયોજનથી કોઈની ભક્તિ કરો અને એમ વિચાર કરો કે મને સારી પત્ની મળે માટે તમારી ઉપાસના કરું, ત્યાં તમારું પ્રયોજન જોડાય છે. અને પ્રયોજન જોડાય એની સાથે તમારી લોભ લાલચ અને લાલસા જોડાય છે. ત્યારે તીર્થંકર છે એ માત્ર સમાજને પ્રકાશ આપવાનું કામ કરે છે. અને એટલે એ દરેક તીર્થંકર પોતે આવા સમાજના કામો નથી કરતા, એ તો માત્ર તમને સાચો માર્ગના પ્રકાશ સુધી જ લઈ જાય. તો જે સમાજના સામાન્ય કામો છે એ કોણ કરે, એ દેવ અને દેવીઓ કરે છે. પાર્શ્વનાથ ભગવાનને જે દેવી હતા એમની સાથે, અને જે દેવ હતા ધર્ણેન્દ્ર નામના યક્ષ હતા અને પદ્માવતી નામની યક્ષિણી હતી, એ પદ્માવતી દેવી છે. એમ જૈન ધર્મમાં દરેક દેવને, દરેક તીર્થંકરને આવા દેવ અને દેવીઓ હોય છે. અને એ જે પણ દરેક શ્રદ્ધાળુ હોય એમની ઈચ્છાઓ પૂરી કરે, અને શ્રદ્ધાળુઓની ઈચ્છા પૂરી કરે. પણ એ ઈચ્છા માં બે વાત છે કે ભૌતિક ઈચ્છાનું અહીંયા મહત્વ નથી. તમારી ઈચ્છા એવી હોવી જોઈએ કે તમારે ધીરે ધીરે ભૌતિકતામાંથી નીકળી અને આધ્યાત્મિકતા તરફ જવું છે. રાગ અને દ્વેષ, તો રાગ મને એક અમુક ગમતી વસ્તુ તરફ રાગ છે અને મને અણગમતી વસ્તુ તરફ દ્વેષ છે. મને મારી પ્રતિકૂળતાઓ બહુ મને ગમે છે અને અનુકૂળતાઓ બહુ મને ગમે છે, અને કંઈક પ્રતિકૂળ વસ્તુ બને તો મને નથી ગમતું. જૈન દર્શન કહે છે કે આ રાગ અને દ્વેષ, આ અનુકૂળતા અને પ્રતિકૂળતા, આ ગમતું અને અણગમતું, એનાથી ઉપર ઉઠો અને એક નવા જગત તરફ જાઓ, જે જગતમાં તમને પ્રેમ, મૈત્રી, સ્નેહ, કરુણા, અનુકંપા આ જોવા મળશે, એ જગતની વાત. હવે ત્રણ ધર્મો છે ભારતના મુખ્ય. હા, બસ એક છેલ્લો સવાલ છે મારો. એક સવાલ એ છે કે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ, એ બંને ધર્મોને ઘણા બધા લોકોને એવો ભ્રમ છે કે બહુ સિમિલર સિમિલર ચાલે છે, પણ અંદર ઉતરો તો ઘણા ભેદ છે. મારે એ જાણવું છે કે આ બંને ધર્મો વચ્ચે મુખ્ય ભેદ શું છે. મૂળ શું છે કે આપણે ત્યાં બે સંસ્કૃતિ હતી, એક વૈદિક સંસ્કૃતિ અને એક શ્રમણ સંસ્કૃતિ. વૈદિક સંસ્કૃતિમાંથી હિન્દુ ધર્મ આવ્યો, શ્રમણ સંસ્કૃતિમાંથી જૈન અને બૌદ્ધ ધર્મ આવ્યો. એટલે કે જૈન જે વૈદિક સંસ્કૃતિ હતી એ યજ્ઞ, યાગ અને એ બધામાં માનતી હતી. શ્રમણ સંસ્કૃતિ હતી એ ત્યાગમાં અને વૈરાગ્યમાં માનતી હતી. આ શ્રમણ સંસ્કૃતિના બે ફાંટા થયા, એક છે એ બૌદ્ધ ધર્મ અને બીજો છે જૈન ધર્મ. એટલે બંનેનો ભાવ અથવા બંનેનું લક્ષ્ય એ ત્યાગ છે, પણ બૌદ્ધ ધર્મ છે એ ત્યાગના ક્ષેત્રમાં મધ્યમ માર્ગને સ્વીકારે છે, જૈન ધર્મ છે એ એવા કોઈ મધ્યમ માર્ગને બદલે માત્ર ત્યાગની ઉત્કૃષ્ટતાને સ્વીકારે છે. એટલે આ બંને વચ્ચે થોડો ભેદ એ રીતનો છે કે જૈન ધર્મ એ તપની સાધનામાં માને છે, બૌદ્ધ ધર્મ છે એ વચ્ચેનો માર્ગ પસંદ કરી થોડું તપ થોડું નહીં તપ એવી રીતના માર્ગો મધ્યમ માર્ગમાં જવાનું વિચારે છે. પણ બંનેનો છોક એ અંતે તો અહિંસા તરફ છે. પહેલાં હિન્દુ ધર્મમાં જ્યારે યજ્ઞ યાગમાં હિંસાઓ થતી હતી, અનાજ નાખવામાં આવતું, પ્રાણીઓને મારવામાં આવતા, જે યજ્ઞો થાય ત્યારે જે રાજા સૌથી વધારે પ્રાણીઓને મારે એને સૌથી મોટો ગણવામાં આવતો, અશ્વમેધ યજ્ઞ થતા, આવું બધું થતું. એની સામે આ ધર્મએ કહ્યું કે તમે યજ્ઞ કરો, પણ યજ્ઞમાં પ્રાણીને નહીં, કોઈ નિર્દોષ અબોલ પ્રાણીને નહીં, પણ તમારા ચિત્તની ભીતરમાં પડેલી વૃત્તિઓની આહુતિ આપો.
ઓકે, સો પર્યુષણ ચાલે છે અને આપણે આ બધી વાતો કરી, ખૂબ મજા પડી. થેન્ક યુ સો મચ સર સ્ટુડિયોમાં આવીને આટલો સરસ કન્વર્સેશન કરવા માટે. અને તમને બધાને એડવાન્સમાં જલસોની આખી ટીમ તરફથી, સર તરફથી, મારા તરફથી મિચ્છામી દુક્કડમ.